નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું વેબ સંકુલમાં વિદ્યાર્થી મિત્રો એનસીઆરટીના સિરીઝમાં ઇકોનોમિક્સનો આપણો આ બીજો લેક્ચર છે અને આપણે ધોરણ બારના એનસીઆરટીના રાષ્ટ્રીય આવક ચેપ્ટરને જોઈ રહ્યા હતા પાર્ટ વનમાં અને પાર્ટ વનના ચેપ્ટરમાં આપણે જે જીડીપી છે એ જીડીપીની ડેફિનેશન શું છે રાઈટ ત્યાં સુધી શું કરી લીધું હતું આપણે કવર કરી લીધું હતું જેમ કે આપણે પહેલાં લેક્ચરમાં વાત થઈ હતી કે ભાઈ આપણે જો રાષ્ટ્રીય આવકને સમજવું છે તો રાષ્ટ્રીય આવક માટે આપણને ચાર વસ્તુઓ સમજવી પડશે અને એ ચાર વસ્તુઓમાં આપણે જે પહેલી વસ્તુ હતું એ જ પહેલી વસ્તુ કીધી હતી જીડીપી અને એ જીડીપીને આખું સમજી લીધું હતું જીડીપી જીડીપી પછી આપણને જે નેક્સ્ટ ભણવાનું હોય છે એ ભણવાનું હોય છે એનડીપી શું ભણવાનું હોય છે એનડીપી રાઈટ બેઝિકલી જ્યારે આપણે જીડીપી એનડીપી જીએનપી અને એનએનપી હે ને આજે ચાર વસ્તુ છે આની જ્યારે વાત કરીએ તો જે આખી આપણી તાકાત લાગે છે એ કોને સમજવામાં લાગે છે તો જે આપણી આખી તાકાત લાગે છે એ જીડીપી ને સમજવામાં લાગે છે

એનડીપી હોય બંનેમાં શું આવી રહ્યું છે બંનેમાં ડોમેસ્ટિક પ્રોડક્ટ જ આવી રહ્યો છે ને જીડીપી એટલે કુલ ઘરેલું પેદાશ એનડીપી એટલે ચોખ્ખી ઘરેલું પેદાશ તો બંને છે ઘરેલું પેદાશ જ અને જ્યારે આપણે ઘરેલું પેદાશ કહીએ ને ડોમેસ્ટિક પ્રોડક્શન કહીએ ત્યારે આપણને ખાલી શું જોવાનું હોય છે ત્યારે આપણને ખાલી આ જોવાનું હોય છે કે ઉત્પાદન ક્યાં થાય છે ઉત્પાદન જો ભારતની ભૌગોલિક સીમા અને બસો નોટિકલ માઇલની દરિયાઈ સીમાની અંદર થતું હશે હે તો એ જીડીપીમાં બી ગણાશે અને એ જીવનમાં એનડીપીમાં બી ગણાશે કેમકે બંને શું છે બંને ડોમેસ્ટિક પ્રોડક્ટ જ જેટલી બધી ડેફિનેશન શું કરી હતી આપણે જીડીપીમાં હતી એ જ બધી ડેફિનેશન શું થશે એનડીપીમાં બી યુઝ થશે તો તમે કહેશો કે સર તો તો પછી જીડીપી અને એનડીપી સરખત થઈ જશે તો કંઈ સરખા નહીં થાય હે ને બધું સરખું થઈ જશે બટ શું ડિફરન્સ થઈ જશે ડિફરન્સ આ થઈ જશે કે અહીંયા ગ્રોસ છે અને અહીંયા નેટ છે આ ચોખ્ખી ઘરેલું પેદાશ છે આ કુલ ઘરેલું પેદાશ છે જીડીપી અને એનડીપી શું છે તો એનડીપી ચોખ્ખી ઘરેલું પેદાશ તો ખાલી કુલ અને ચોખ્ખીનું ડિફરન્સ થાય છે અને કુલ અને ચોખ્ખીમાં શું ડિફરન્સ હોય છે તો ઘરન્સ હોય કંપની છે ઉત્પાદનની કિંમત સો કરોડ રૂપિયા રાખે મતલબ સો કરોડ એનું વેચાણ કરે તો આપણે કહીએ કે આ કંપની નો પ્રોફિટ કેટલો થયો તો ભાઈ આ જો એસી કરોડ રૂપિયા ખર્ચ છે અને સો કરોડ રૂપિયા વેચાણ કિંમત વેચાણ કિંમત માઇનસ ઉત્પાદન ખર્ચ આપનો પ્રોફિટ થશે તો આપણે કહીશું વીસ કરોડ રૂપિયાનો પ્રોફિટ થશે પણ આ જે વીસ કરોડનો પ્રોફિટ થશે ને એને શું કહેવાશે એને કહેવાશે ગ્રોસ પ્રોફિટ શું કહેવાશે ગ્રોસ પ્રોફિટ રાઈટ ગ્રોસ પ્રોફિટ કહેવાશે કુલ નફો કહેવાશે ચોખ્ખો નફો નહીં કહેવાય કેમ ભાઈ આને કુલ નફો કહેવાશે એટલા માટે એને કુલ નફો કહેવાશે કેમ કે વીસ કરોડનો જે પ્રોફિટ એને દેખાઈ રહ્યો છે ને એ પ્રોફિટ શું નથી એનું એકચ્યુઅલ પ્રોફિટ નથી એને લાગી રહ્યો છે ને વીસ કરોડનો પ્રોફિટ થયો છે કેમ એને લાગી રહ્યું છે વીસ કરોડનો પ્રોફિટ છે તો પછી વીસ કરોડનો પ્રોફિટ કેમ નથી તો જો બહુ સિમ્પલ છે બેઝિકલી એને એસી કરોડ રૂપિયા શું કર્યું ઉત્પાદન ખર્ચ ગણ્યો તો આ ઉત્પાદન ખર્ચમાં એને ખાલી શું ગણ્યું છે તો એ ઉત્પાદન ખર્ચમાં એને ખાલી દેખીતા ખર્ચો જ ગણ્યા છે ને લાઈક રો મટીરિયલનો ખર્ચ ગણી લીધો મજૂરીનો ખર્ચ ગણી લીધો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ગણી લીધો રાઈટ આ બધા દેખીતા ખર્ચો ગણ્યા છે પણ અમુક ખર્ચો કેવા હોય છે અમુક એક્સપેન્ડિચર કેવા હોય છે જે દેખીતા નથી હોતા હે જેમ કે ઉત્પાદન કરવા માટે શું કર્યું હતું વર્ષના શરૂઆતમાં મશીન ખરીદી તે અને આખું વર્ષ શું કર્યું એ મશીનથી ઉત્પાદન કર્યો તો જ્યારે વર્ષની શરૂઆત થઈ હતી ત્યારે મશીનની કિંમત દસ વર્ષ દસ કરોડ રૂપિયા હતી પણ આખું વર્ષ જો એને ઉત્પાદન કર્યું તો બટ ઓબિયસ છે મશીનની કિંમત દસ કરોડ રૂપિયા નહીં થઈ હોય એની કિંમત ઘટી ગઈ હોય હે ને તો લેટ છે કે વર્ષના અંતમાં એ મશીનની કિંમત શું રહી ગઈ સાત કરોડ રૂપિયા રહી ગઈ તો આજે ત્રણ કરોડ રૂપિયા શું થયો મશીનની કિંમતમાં ઘટાડો થયો ને એ બી તમારો ખર્ચ એને બી આપને ગણવું પડે કેમ કેમ કે જો તમે એને નહીં ગણો અને તમે કહો કે મારો પ્રોફિટ વીસ કરોડ છે તો થઈ શકે છે આ વીસ કરોડમાંથી તમને શું કરવું પડે ફરીથી મશીનો બગડી જવાના કારણે ત્રણ ચાર કરોડ રૂપિયાની મશીનો લાવવી પડે તો વીસ કરોડ તમે કમાયું ખરી પણ એમાંથી શું લઈ આવ્યા તમે જીવનમાં ત્રણ કરોડની મશીન જ લઈ આવ્યા તો તમારું એકચ્યુઅલ પ્રોફિટ તો શું થયો સત્તર કરોડનો થયો ને ક્યાં વીસ કરોડનો થયો રાઈટ તો એવું ના થાય એના માટે કંપનીઓ દ્વારા શું કરવામાં આવે છે તો એવું ના થાય એના દ્વારા કંપનીઓ દ્વારા એવું કરવામાં આવે છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં એમના જેટલા બી શું છે એસેટ્સ છે જેટલા બી એનો શું છે સંપત્તિ છે એમાં જે ઘસારો થાય છે એની કિંમતમાં જે ઘટાડો આવે છે એ ઘસાર એને શું કરી દેવામાં આવે છે ઉત્પાદન કિંમતમાંથી બાદ કરી દેવામાં આવે છે આપણે સો કરોડ રૂપિયાનું ઉત્પાદન કર્યું છે તો આ ઉત્પાદન કરવા માટે શું થઈ ગયું છે ત્રણ કરોડ રૂપિયા જેટલું ડેપ્રિશિએશન થઈ ગયું છે એસેટ્સમાં રાઈટ મશીનની કિંમતમાં ત્રણ કરોડ જેટલો ઘટાડો થઈ ગયો છે તો સો કરોડ માંથી ત્રણ કરોડ તમે બાદ કરી દઈશું તો આન્સર આવશે નાઇન્ટી સેવન કરોડ તો આ નાઇન્ટી સેવન કરોડ ને કહેવાશે નેટ પ્રોડક્શન શું કહેવાશે નેટ પ્રોડક્શન અને નેટ પ્રોડક્શનમાંથી તમે જો શું કરશો તમારું પ્રોડક્શન કોસ્ટ માઇનસ કરશો હેના ચોખ્ખી નફામાંથી તમે શું કરશો તમારું ઉત્પાદન ખર્ચ માઇનસ કરશો તો તમને નેટ પ્રોફિટ મળી જશે ગ્રોસ પ્રોડક્શનમાંથી તમે ઉત્પાદન ખર્ચ માઇનસ કરશો તો શું મળી જશે ગ્રોસ પ્રોફિટ મળી જશે તો આ છે આપણું કુલ ઉત્પાદન અને આ છે આપણું ચોખ્ખું ઉત્પાદન હેના કુલ ઉત્પાદનમાંથી ચોખ્ખું ઉત્પાદન કરવા માટે આપણે શું કર્યું ઘસારાને બાદ કરી દીધો કે નહીં તો સેમ વસ્તુ શું કરવામાં આવે છે સેમ વસ્તુ જીડીપીથી એનડીપી કન્વર્ટ કરવા માટે બી કરવામાં આવે છે જયારે આપ જીડીપી એનડીપી જીડીપી એનડીપી ઘસારો છે ઘસારો જીડીપી માંથી બાદ કરી દેવાનો છે ઘસારો એટલે ડેપ્રિશિયેશન એટલા માટે આપણે લખીએ છીએ ડી તો એનડીપી બરાબર શું થઈ જાય છે તો એનડીપી બરાબર થઈ જાય છે જીડીપી માઇનસ ડી રાઈટ અદરવાઈઝ આપણે લખી શકો છો જીડીપી માઇનસ ઘસારો જીડીપી માઇનસ ઘસાર હવે જીડીપીમાંથી જો ઘસારા ને વાત કરો તમે હે લાઇકવાઇઝ એન એનએસઓ શું નથી કરતો જે જીડીપીના ડેટા બહાર પડે છે એનડીપીના ડેટા જે બહાર પડે છે સંસ્થા કઈ છે તો એ સંસ્થા છે એનએસઓ તો એસ તો એનએસઓ શું નહીં કરતો કોઈ ઘસારાને વાત નહીં કરતો એનડીપી માટે બહુ સિમ્પલ છે કંપની શું કરે છે પોતાનો ગ્રોસ પ્રોડક્શન બી બતાવે છે અને પોતાનું નેટ પ્રોડક્શન બી બતાવે છે તો કંપનીનું ગ્રોસ પ્રોડક્શન ગણે રાઇટ એનસઓ તો શું બને તો જીડીપી બની જાય કંપનીનું નેટ પ્રોડક્શન ગણે તો શું બની જાય તો એનડીપી બની જાય તો ગ્રોસ નેટ ગ્રોસ પ્રોટેશનથી નેટ પ્રોટેશન કાઢવા માટે આપણે શું કરીએ છીએ ઘસારા ને કરીએ છીએ કે નહીં તો એ જ રીતે આપણે કહી શકીએ છીએ કે જીડીપીમાંથી જો ઘસારા વાત કરીએ તો શું મળી જાય તો જીવનમાં એનડીપી મળી જાય હવે જીડીપી માંથી ઘસારા ને કરીને એને શું કાઢે છે એનડીપી કાઢે છે તો બટ ઓબિયસ છે જે એનડીપીનો આંકડો હશે એ જીડીપી કરતા કેવો હશે મોટો હશે કે નાનો હશે તો બટ ઓબિયસ છે નાનો હસ હે કેમ કે શું થઈ રહ્યું છે જીડીપી માંથી ઘસારો બાદ થઈ રહ્યો છે તો ક્યારેક ક્યારેક આ ક્વેશ્ચન બી પૂછે છે કે કોઈ બી દેશની એનડીપી અને જીડીપી વચ્ચે કયો સંબંધ સાચો હોય છે તો કોઈ બી દેશની જીડીપી વચ્ચે અને એનડીપી વચ્ચે એવા સંબંધ હોય છે કે જે એનડીપી છે એ જીડીપી કરતા શું હોય છે હંમેશા જીવનમાં નાની હોય છે જીડીપી તમારી મોટી હોય છે અને એનડીપી શું હોય છે એનડીપી નાની હોય છે કેમ કેમ કે તમે શું કરો છો તમે જીડીપી માંથી જયારે ઘસારા ને બાદ કરો છો એના પછી એનડીપી આવે છે તો સે કે તમારી જીડીપી સો રૂપિયા હતી અને ઘસારો દસ રૂપિયા હતો તો સો માંથી દસ બાદ થયા તો એનડીપી કેટલી બની તો એનડીપી નેવું રૂપિયા બની રાઈટ તો જીડીપી શું થશે એનડીપી કરતા મોટું થશે તો ઓલવેઝ જીડીપી ઇઝ ગ્રેટર દેન એનડીપી અને જીડીપીથી એનડીપી કાઢવા માટે આપણે શું કરીએ છીએ તો જીડીપીથી એનડીપી કાઢવા માટે આપણે ઘસારાને વાત બાદ કરીએ છીએ એક તો સૂત્ર યાદ રાખજો એનડીપી બરાબર જીડીપી માઇનસ ડી હે ને એસ તો તમને સૂત્ર નહીં યાદ રાખવું પડે આ લેક્ચરના એન્ડમાં આપણે એક એવી ટ્રીક બી કહીશું જેનાથી તમે જીડીપીથી એનડીપી એનડીપી થી જીએનપી જીએનપી થી એનએનપી આ બધાને એકબીજામાં કન્વર્ટ કરતા શીખી જશો આરામથી શીખી જશો રાઈટ અને કયો ફોર્મ્યુલો સાચો છે કયો ફોર્મ્યુલો ખોટો છે એ બી કાઢતા શીખી જશો પણ ડાયરેક્ટલી ટ્રીક ક્યારેક કહેવાનું નથી હોતી પહેલાં આખું સમજાવી દેવાનું છે અને એવું વખત તમે જીવનમાં સમજી જાઓ પછી ટ્રીક કહેવામાં આવે તો પછી શું થાય છે એ ટ્રીક લોંગ ટાઈમ રિટેન બી રહે છે અને ખબર બી પડે છે કે કયા આધાર ઉપર આપણે આ ટ્રીક બનાવી છે રાઈટ તો આના ઉપર આપણે ટ્રીક બી બનાવીશું પણ એ ટ્રીક છેલ્લે બતાવીશું પહેલાં આપ આને સમજવાનો ટ્રાય કરો હે ને તો જે મેં તમને કીધું કે ભાઈ જીડીપી અને એનડીપીમાં બંનેમાં શું છે ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ રાઇટ ઘરેલું પેદાશ તો બધેમાં બધું બધું સરખું છે ને લાઇકવેઝ તમને કહે કે ભારતમાં રહેતા વિદેશી વ્યક્તિનું એનડીપીમાં યોગદાન હશે કે નહીં તો આપ એનડીપી ના વિચારો આપ જીડીપી વિચારો જીડીપીમાં તમે ગણો કે નહીં તો હા ગણો કેમ કેમ કે આપણે ડોમેસ્ટિક જીડીપીમાં ખાલી શું જોઈએ છે ઉત્પાદન ક્યાં થઈ રહ્યો છે અંદર ઉત્પાદન થાય તો ભલે ભારતીય વ્યક્તિ કરે કે વિદેશી વ્યક્તિ કરે નથી આપણે કોઈ લેવું દેવું હોતું નથી હે ને તો આપણે જીડીપીમાં શું કરીએ ભારતમાં કાર્ય કરતા વિદેશી વ્યક્તિનું યોગદાન ગણી લઈએ તો એનું યોગદાન એનડીપીમાં બી આવે છે અને વિદેશમાં રહેતો ભારતીય વ્યક્તિ રાઈટ ભારત ની જીડીપીમાં યોગદાન નથી કરતો તો એનડીપીમાં બી યોગદાન નહીં કરે જે આર્થિક ક્રિયા કિંમતો કિંમત હોય છે એ જીડીપીમાં ગણાય છે તો જે આર્થિક ક્રિયા વિધિઓની કિંમત હોય છે એ જ ખાલી ડિફરન્સ ગણાય છે તો ડિફરન્સ આ છે કે જીડીપીમાં છે ચોખ્ખી પેદાશ લીધી છે અને કુલ પેદાશ માંથી ચોખ્ખી પેદાશ કાઢવા માટે આપણે શું કરીએ છે તો ઘસારાને બાદ કરીએ છીએ તો એના જ કારણે આપણે કીધું કે આપ જીડીપીમાંથી જો ઘસારાને બાદ કરશો તો શું બની જશે તો બની જશે જીવનમાં એનડીપી રાઈટ તો જીવનમાં રાઈટ હે તો આ શું છે આ છે આપણો એનડીપી હવે જો રાષ્ટ્રીય આવક માટે મેં તમને કીધું હતું કે આપણને ચાર વસ્તુઓ સમજવાની છે હે ને એમાંથી આપણે પહેલી વસ્તુ શીખી ગયા જીડીપી હવે જીડીપી માં જીને તમે એન માં કન્વર્ટ કરો તો શું બની જાય એનડીપી રાઈટ અને પછી આ ડી ને જો તમે શું કરશો એન માં કન્વર્ટ કરશો તો શું બની જશે તો બની જશે એનએનપી રાઈટ તો જીડીપી થી એનડીપી એનડીપી થી એનએનપી અધરવાઇઝ

હવે એનડીપી થી એનએનપી કેવી રીતે કાઢવામાં આવે છે એને આપણે જોઈ લઈએ રાઈટ તો હવે નેક્સ્ટ વાત કરીશું આપણે કોની તો હવે નેક્સ્ટ વાત કરીશું આપણે એનએનપી ની કોની એનએનપી એનએનપી નું પૂરું નામ શું છે એ તો આપણે તમને શું બતાવી ચૂક્યા છે એ તો આપણે તમને પહેલા જ લેક્ચર બતાવી ચૂક્યા છે કે એનએનપી નું પૂરું નામ છે નેટ નેશનલ પ્રોડક્ટ રાઈટ તો એ તો કોઈ શું નથી કે ભાઈ એન નું પૂરું નામ શું છે તો આપને પહેલાથી જ ખબર છે આમાં આપણને શું જોવાનું છે ડોમેસ્ટિક પ્રોડક્ટ હતા ને ઘરેલું પેદાશ હતું જીડીપી કુલ ઘરેલું પેદાશ એનડીપી ચોખ્ખી ઘરેલું પેદાશ અને જ્યારે ઘરેલું પેદાશ હોય છે ને તો આપણે આ જોઈએ છીએ કે ઉત્પાદન ક્યાં થાય છે ક્યાં થાય છે લોકેશન ઉપર ઘરની અંદરનું ઉત્પાદન એને જ ઘરેલું પેદાશ કહેવાય અને ઘર કોને કહેવાય તો મેં કીધું કે ભારતની ભૌગોલિક સીમા અને બસો નોટીલ સુધીની દરિયાઈ સીમા હે ને અંદર જેટલું બી ઉત્પાદન થશે ભલે ભારતીય વ્યક્તિ કરે કે ભારતીય ભલે શું હોય ભારતમાં રહે તો વિદેશી વ્યક્તિ કરે બંનેનું યોગદાન આપણે શું કરવાનું છે જીડીપી અને એનડીપીમાં લઈ લેવાનું છે હેના કેમ કે આપણે ખાલી આ જોઈ રહ્યા છીએ કે ઉત્પાદન ક્યાં થઈ રહ્યું છે કોણ કરી રહ્યો છે ને એનાથી શું નથી એનાથી આપણને કોઈ કન્સર્ન જ નથી કોઈ લેવું દેવું જ નથી જો આપ ઘરેલું પેદાશ કાઢી રહ્યા છો તો બટ હવે આપ ઘરેલું પેદાશ નથી કાઢી રહ્યા હવે આપ શું કાઢી રહ્યા છો તો હવે આપ રાષ્ટ્રીય પેદાશ કાઢી રહ્યા છો ને લાઈક પ્રોડક્ટ તો આનું ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ રાઈટ નેટ નેશનલ પ્રોડક્ટ ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ તો હવે આ જે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ છે નેટ નેશનલ પ્રોડક્ટ રાઈટ એમાં અને ઘરેલું પેદાશમાં શું ડિફરન્સ તો જો જ્યારે આપણે ઘરેલું પેદાશ કાઢીએ ને જેમાં જીડીપી છે એનડીપી છે ત્યારે આપણે આ જોઈએ કે ઉત્પાદન ક્યાં થાય છે અને જ્યારે આપણે રાષ્ટ્રીય પેદાશ કાઢીએ ને ત્યારે આપણે આ જોઈએ છે કે ઉત્પાદન કોણ કરે છે રાઈટ હે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય પેદાશ મતલબ એક રાષ્ટ્રના લોકો દ્વારા થતું ઉત્પાદન અને એક રાષ્ટ્રના લોકો દ્વારા થતું ઉત્પાદનમાં જે રાષ્ટ્રના લોકો છે કોને કહેવાય તો રાષ્ટ્રના લોકો એ લોકોને કહેવાય છે જેમની નાગરિકતા એક જ દેશની હતી એમને એક રાષ્ટ્રના લોકો કહેવાય જેમ કે આપણે બધા શું છે આપણે બધા જીવનમાં ભારતીય છે ભારતીય છે એટલા માટે ભારતમાં રહીએ છીએ એવું નહીં હે ને ભારતની નાગરિકતા ધરાવીએ છીએ એટલા માટે ભારતીય છે જે ભારતમાં રહેતો એ ભારતીય હોય તો પછી વિદેશી નાગરિકો જે અહીંયા આવીને રહે છે એને બી તમે ભારતીય કહી દો રાઈટ તો તમારો આરો સ્થાયી થવાથી તમારી નાગરિકતાની ડિસાઇડ થતી હે ને તમારી સિટીઝનશીપ તમે કયા દેશની લઈ રાખી છે એના ઉપર તમારી નાગરિકતા ડિસાઇડ થાય છે જેમ કે ભારતથી ઘણા બધા લોકો જીવનમાં શું જાય છે કામ કરવા અમેરિકા જાય છે કેનેડા જાય છે તો બી એમની નાગરિકતા તો કોની હોય છે ભારતની જોઈએ છે કે નહીં

અને એક રાષ્ટ્રના લોકો એવા લોકોને કહેવાય છે જેમની નાગરિકતા એક જ દેશની હોય છે ભલે એ પછી ક્યાં બી રહેતો હે ને તો રાષ્ટ્રીય પેદાશ માટે શું નહીં થતું રાષ્ટ્રીય પેદાશ માટે આ નહીં જોવામાં આવતું કે ભાઈ ઉત્પાદન ક્યાં થાય છે એ જોવામાં આવે છે કે ઉત્પાદન કોણ કરે છે હે ને ભારતીય લોકો દ્વારા થતું ઉત્પાદન એને શું કહેવાય છે રાષ્ટ્રીય પેદાશ કહેવાય છે આમાં વિદેશી લોકોનું યોગદાન આવી શકતો નથી તો ભારતીય લોકો દ્વારા થતું ઉત્પાદન જેમાં વિદેશી લોકોનું યોગદાન ના હોય એવું જો તમને કાઢવું છે તો અત્યારે આપણી પાસે શું છે તો અત્યારે આપણી પાસે છે એનડીપી હેના જીડીપીથી આપણે એનડીપી તો કાઢી જ લીધું હતું હવે એનડીપીમાં આપણે શું કર્યું હતું તો એનડીપી ડોમેસ્ટિક પ્રોડક્ટ પ્રોડક્ટિક પ્રોડક્ટમાં આપણે શું કર્યું હતું ભારતની ભૌગોલિક સીમા અને બસો નોટિકલ માઇલ સુધી દરિયાઈ સીમાની અંદર જેટલું ઉત્પાદન હતો તો બધું કરી લીધું હતું ભલે ભારતીય કરેલો હોય કે પછી વિદેશી વ્યક્તિએ કરેલો હોય રાઈટ બટ હવે રાષ્ટ્રીય પેદાશમાં શું નથી ભારતમાં રહેતા વિદેશી વ્યક્તિનું કોઈ યોગદાન લેવામાં આવતું નથી તો જો ભારતમાં રહેતા વિદેશી વ્યક્તિનું કોઈ યોગદાન નથી લેવામાં આવતું તો આને શું કરવું પડશે જે એનડીપી છે એનડીપી માંથી બાદ કરવું પડશે तो एनडीपी मात्र जा रहे हैं आप लोग भारत में रहता विदेशी लोगों द्वारा थतु उत्पादन बात करी जाए तो एनएचकेसी माइनस एक्स है ना जहां एक्स हो तो एक्स है भारत में रहता विदेशी लोगों द्वारा थतु ઉત્પાદન રાઈટ ભારતમાં રહેતા વિદેશી લોકો દ્વારા થતું ઉત્પાદન હેના રહેતા વિદેશી લોકો લોકો કરી શકતા એ કે રાષ્ટ્રીય પેદાશમાં યોગદાન નથી આપી શકતા રાઈટ એમાં ખાલી એક રાષ્ટ્રના જ લોકોને ગણવામાં આવે છે ખાલી ભારતીય લોકોને જ ગણવામાં આવશે તો એ લોકોના ઉત્પાદનને શું કરવું પડશે વાત કરવું પડશે હવે એ લોકોના ઉત્પાદન જો તમે એનડીપી માંથી વાત કરી દીધું તો તમારી પાસે શું રહી ગયું તો તમારી પાસે રહી ગયો ભારતમાં રહીને ભારતીય લોકો કેટલું ઉત્પાદન કરી છે એ રહી ગયું

राइट right. विदेश में रहता भारतीय लोगों द्वारा थतु उत्पादन विदेश में रहता भारतीय लोगों द्वारा थतु उत्पादन तो जाहिर तुम्हें क्या करसो भारत में रहता विदेशी लोगों का योगदान माइनस कर देसो અને વિદેશમાં રહેતા ભારતીય લોકોનું યોગદાન પ્લસ કરી દેશું તો ભારતીય દ્વારા રાઈટ ચોખ્ખું કેટલું ઉત્પાદન થાય છે એ શું થશે એ આપને મળી જશે અને જેને આપણે શું કહીશું જેને આપણે કહીશું એનએનપી શું કહીશું એનએનપી હે ને ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ તો ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ બરાબર હોય છે એનડીપી માઈનસ એક્સ પ્લસ એમ હવે જો જે રીતે આપણે શું કર્યું હતું જીડીપી માંથી એનડીપી કાઢ્યો હતો અને જ્યારે જીડીપી પરથી એનડીપી કાઢ્યો ત્યારે આપણે શું કર્યું ત્યારે આપણે સંબંધ બતાવ્યો કે કોઈ બી દેશની જીડીપી શું હશે એની એનડીપી કરતા હંમેશા વધારે જાઓ હે કોઈ બી દેશની જીડીપી શું હશે એની એનડીપી કરતા હંમેશા વધારે જાઓ તો એ જ રીતે તમે કહેવાય કોઈ દેશની શું કાઢો છો એનએનપી કાઢો છો અને એક કાઢી રહ્યા છો એનડીપી ઉપરથી કાઢી રહ્યા છો તો કોઈ આપને પૂછે કે કોઈ બી દેશની એનડીપી અને એનએનપી વચ્ચે કયો સંબંધ સાચો થશે એનડીપી મોટી રહેશે કે એનએનપી મોટી રહેશે તો આપ સીધું કહેશો કે ભાઈ નક્કી કરી શકતા નથી નક્કી નથી કરી શકતા હેના

આપને જોઈએ કેમ કે જો જયારે આપ એનડીપી થી એનએનપી કાઢી રહ્યા છો તો કોઈ એવી તો છે નહી કે આપણે શું કર્યું છે એક જ ચર ને માઇનસ કર્યો છે કે પ્લસ કર્યો છે જેમ જયારે તમે શું કાઢી રહ્યા છો જીડીપીથી એનડીપી કાઢી રહ્યા છો ત્યારે તમે એક જ વેરીએબલ યુઝ કરો છો ઘસારા ને અને ઘસારાને શું કરો છો બાદ કરો છો જીડીપી માંથી અને એનડીપી કાઢી લો છો તો જીડીપી માંથી જો બાદ કર્યો છો તો એનડીપી શું આવવાનું છે ઓછું છે પણ અહીંયા શું થઈ રહ્યું છે એક નહીં બે 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 યુઝ યુઝ થઈ થઈ રહ્યા રહ્યા છે 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 અને નિશાન નિશાન શું આ આ પ્લસ તો વિદેશી વ્યક્તિ દ્વારા થતું ઉત્પાદન છે જે તમે બાદ કર્યું છે એ કેટલું છે અને વિદેશમાં રહેતા ભારતીય દ્વારા ઉત્પાદન રાઈટ જેને શું કર્યું છે તમે પ્લસ કર્યું છે એ કેટલું છે એ જ્યાં સુધી તમને ખ્યાલ ના હોય ત્યાં સુધી શું છે એનડીપી મોટો છે કે એનએનપી મોટો છે આપ કહી શકશો નહીં એ આપ નહીં કહી શકો કેમ કે એક વસ્તુ કરવાની છે પ્લસ પ્લસ કરવાની છે જો હોત તો એનડીપી એનડીપી કરતા મોટું આવત કાં તો બંને માઇનસ હોત તો માઇનસ જ થઈ રહ્યો છે તો આપણે કહે કે ભાઈ શું છે એનએનપી એનડીપી કરતા નાનું જ બટ એક માઇનસ છે એક પ્લસ છે તો જ્યાં સુધી એનું એક્સટેન્ટ ખબર ના હોય આપણને એની કિંમત ખબર ના હોય આપણને ત્યાં સુધી આપણે સંબંધ નક્કી નહીં કરી શકીએ તો એમ અને એક્સનું જે એક્સટેન્ડ છે રાઈટ એના જ ઉપર શું બને છે એના જ ઉપર બને છે એનઆઈએ હે ને નેટ ઇન્કમ ફ્રોમ અબ્રોડ હે ને નેટ ઇન્કમ ફ્રોમ અબ્રોડ શું છે તો નેટ ઇન્કમ ફ્રોમ અબ્રોડ હોય છે એમ માઇનસ એક્સ હે ને જે રીતે તમે માઇનસ એક્સ પ્લસ એમ લખ્યું છે તો માઇનસ એક્સ આગળ લખો કે પાછળ લખો એનાથી કોઈ ફેર પડતો નથી એક્સ માઇનસની સાથે એમ પ્લસની સાથે હે ને એનું જે બેલેન્સ છે ને એને કહેવા છે એનઆઈએ નેટ ઇન્કમ ફ્રોમ અબ્રોડ લાઇક વાઇઝ વિદેશમાં રહેતા ભારતીયોએ શું કર્યું ભારતમાં સો રૂપિયા મોકલ્યા તો જો સો રૂપિયા મોકલ્યા તો એનો મતલબ એવું થોડી છે કે ભારતમાં સો રૂપિયા રહેશે વિદેશમાં રહેતા ભારતીયો શું સો ઇન્ડિયામાં મોકલ્યું તો ભારતમાં રહેતા વિદેશી લોકો શું કર્યું એસી રૂપિયા ભારતીય બહાર મોકલી દીધા તો સો આયા તો વિદેશી ઉત્પાદન એ બહાર ગયો તો એસી બાદ બી થયા તો વિદેશથી ચોખ્ખી કેટલી આવક થઈ આપણી પાસે તો રૂપિયા શું કહીશું એ જ વીસ રૂપિયા ને આપણે કહીશું એનઆઈએ નેટ ઇન્કમ ફ્રોમ અબ્રોડ હવે આ નેટ ઇન્કમ ફ્રોમ અબ્રોડ છે તેમાં જોઈ રહ્યા છીએ અહીંયા શું છે અહીંયા પોઝિટિવ છે કે નહીં પોઝિટિવ છે કેમ કેમ કે એમ મોટો છે અને એક્સ નાનો છે થઈ શકે છે કે વિદેશમાં રહેતા ભારતીય લોકો શું કરે ઇન્ડિયામાં એસી રૂપિયા મોકલે અને ભારતમાં રહેતા વિદેશી લોકો બહાર બાર રૂપિયા મોકલે તો આજ જ એનઆઈએ શું બનશે આજ જ એનઆઈએ માઇનસ બની જશે અને આવું બી થઈ શકે છે કે વિદેશમાં રહેતા ભારતીય લોકો સો રૂપિયા અહીંયા મોકલે અને અહીંયા ભારતમાં રહેતા વિદેશીઓ બી શું કરે સો રૂપિયા જ મોકલે તો એનઆઈએ શું થઈ જશે તો એનઆઈએ ઝીરો થઈ જશે તો હવે જ્યારે એનઆઈએ પ્લસ તો જે આપણો શું હતો કે એનએનપી બરાબર શું તો આપણે કીધું હતું એનએનપી બરાબર ndp - x + m राइट right? और m - x = m - x बराबर શું કીધું આપણે nia કીધું તો હવે nn p બરાબર શું થઈ જશે nn p બરાબર થઈ જશે ndp + nia શું થઈ જશે ndp + nia હવે જો આ ndp + nia થઈ ગયો તો જો nia પોઝિટિવ છે તો ndp માં પ્લસ થશે અને પછી nn p મળશે કે નહીં તો એનએનપી શું થઈ જશે તો એનએનપી એનડીપી કરતા મોટી થઈ જશે તો અહીંયા આપણે કહીશું ઇઝ નિગેટીપી એનડીપી શું હશે મોટું હશે એન એનપી કરતા નાનું થઈ જશે કેમ કેમ કે એનડીપી માંથી બાદ થાય છે પછી શું થાય છે

તો આ થઈ ગયું શું આપણું આ થઈ ગયું આપણું એનએનપી એનપી હે ને એન એનએનપીમાં આપણે એક્ઝેટ યાદ રાખવું છે કે ભારતમાં રહેતા શું નહીં થાય વિદેશી લોકોનું યોગદાન નહીં ગણાય પણ વિદેશમાં રહેતા ભારતીય લોકોનું યોગદાન ગણાશે અને એનએનપી અને એનડીપી વચ્ચે કયો સંબંધ સાચો થશે નક્કી થશે સેનાથી એનઆઈએથી વેન એનઆઈએ ઇઝ પોઝિટિવ ધેન એનએનપી ઇઝ ગ્રેટર ધેન એનડીપી વેન એનઆઈએ ઇઝ નેગેટિવ ધેન એનએનપી ઇઝ લેસર દેન એનડીપી અને જો એનઆઈએ ઝીરો છે તો એનડીપી અને એનએનપી બંને શું થઈ જશે તો બંને જીવનમાં સરખા થઈ જશે રાઈટ

ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ તો જીએનપી શું છે તો જીએનપી છે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ બોલે તો કુલ રાષ્ટ્રીય પેદાશ કુલ રાષ્ટ્રીય પેદાશ હવે આ જે કુલ રાષ્ટ્રીય પેદાશ છે અને ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ એમાં શું ડિફરન્સ જીએનપી અને એનએનપીમાં શું ડિફરન્સ તો એ જ ડિફરન્સ છે જે શું છે જે જીડીપી અને એનડીપીમાં છે જીડીપી માંથી તમે ઘસારો બાદ નહીં કર્યો એનડીપી માંથી શું થયો છે ઘસારો બાદ થયો છે રાઈટ તો જો તમને એનએનપી કાઢવી હતી તો એનએનપીમાં બી શું છે ઘસારો બાદ જ છે નેટ નેશનલ પ્રોડક્ટ છે ને તો તમે શેમાંથી કાઢી એવા ડોમેસ્ટિક પ્રોડક્ટમાંથી કાઢી જેમાંથી ઘસારો બાદ છે એનડીપી ઉપરથી કાઢી તો એ રીતે જો આપણે જીએનપી કાઢવાનું છે તો આપ એવા રાઈટ ઘરેલું પેદાશ ઉપરથી કાઢો જેમાંથી શું નથી જેમાંથી ઘસારો બાદ નથી કેમ કે જીએનપી માંથી શું નથી ઘસારો બાદ નથી તો જો આપણે એનએનપી એનડીપી થી કાઢ્યું હતું તો જીએનપી ક્યાંથી કાઢીશું આપણે જીડીપીથી કાઢીશું કેમ કે આ બી ગ્રોસ છે અને પહેલો બી ગ્રોસ છે તો જીડીપી હવે જીડીપીમાં શું છે ભારતમાં રહેતા ભારતીય લોકો અને ભારતમાં રહેતા વિદેશી લોકો દ્વારા થતું કુલ ઉત્પાદન છે પણ હવે આપણને આ નથી જાણવું કે ભારતમાં રહેતા લોકો કેટલું ઉત્પાદન કરે છે હવે તો આ છે ને કે ભારતના લોકો કુલ કેટલું ઉત્પાદન કરે છે તો ભારતમાં રહેતા વિદેશી લોકોનું યોગદાન આપણને શું કરવું પડશે બાદ કરવું પડશે તો ભારતમાં રહેતા વિદેશી લોકોનું યોગદાન આપ બાદ કરશો તેને જ કહેવાશે માઇનસ એક્સ તો ભારતમાં રહીને ભારતીય લોકો કુલ કેટલું ઉત્પાદન કરે છે આપને ખ્યાલ આવ્યો પણ ખાલી ભારતીય લોકો ભારતમાં તો રહેતા નથી ભારતથી બહાર બી રહે છે કે નહીં તો જે રીતે ભારતમાં રહેતા વિદેશી લોકોનું યોગદાન બાદ કર્યું છે એ જ રીતે વિદેશમાં રહેતા ભારતીય લોકોનું યોગદાન શું કરવું પડશે આપણને પ્લસ કરવું પડશે તો એને જ કહીશું આપણે જીવનમાં પ્લસ એમ અને આ રીતે જીડીપીમાં હે ને શું કરો તમે ભારતમાં રહેતા વિદેશી લોકોનું યોગદાન માઇનસ કરો અને વિદેશમાં રહેતા ભારતીય લોકોનું યોગદાન પ્લસ કરો તો ભારતીય લોકો દ્વારા કુલ કેટલું ઉત્પાદન થાય છે ને એ આપણે પ્રાપ્ત થઈ જશે અને જેને જ આપણે કહીશું શું જીએનપી જીએનપી એટલે ભારતીય લોકો દ્વારા થતું કુલ ઉત્પાદન એનએનપી એટલે ભારતીય લોકો દ્વારા થતું ચોખ્ખું ઉત્પાદન રાઈટ બસ આ ડિફરન્સ જે તમને કીધું ને જીડીપી અને એનડીપીમાં જે ડિફરન્સ છે એ ડિફરન્સ જીએનપી અને એનએનપીમાં જ બધું જીવનમાં શું છે બધું જીવનમાં સરખું જ માં બી શું નહીં આવે ભારતમાં રહેતા વિદેશી લોકોનું યોગદાન નહીં આવે અને એનએનપીમાં બી શું નહીં આવે ભારતમાં રહેતા વિદેશી લોકોનું યોગદાન નહીં આવે સેમ સરખું ચાલે છે તો જો સેમ સરખું ચાલે છે તો અહીંયા બી આપણે એ જ કરીશું જે ત્યાં કર્યું હતું કે ભાઈ જીડીપી અને જીએનપી વચ્ચે ડાયરેક્ટ સંબંધ તો કઈ નહીં શકીશું કેમ કેમ કે એક માઇનસ છે એક પ્લસ તો આપણે અહીંયા બી શું કરવું પડશે એનઆઈએ જોવું પડશે કે નહીં કેમ કે એનઆઈએ બરાબર શું થાય છે એમ માઇનસ એક્સ તો જીએનપી બરાબર શું થઈ જશે જીડીપી પ્લસ એનઆઈએ નેટ ઇન્કમ ફ્રોમ અબ્રોડ અને આ નેટ ઇન્કમ ફ્રોમ અબ્રોડ પ્લસ કરીને આપણે શું કરીએ છીએ જીએનપી બનાવીએ છીએ તો જીએનપી અને જીડીપી વચ્ચે કયો સંબંધ સાચો હશે સેના ઉપર નક્કી થશે એ નક્કી થશે એનઆઈએ ઉપર સેના ઉપર નક્કી થશે તો એનઆઈએ ઉપર નક્કી થશે પ્લસ પ્લસ છે છે તો તો થયો જીડીપી શું 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 થશે એડ થઈને પછી બનશે બનશે જીએનપી જીએનપી આપણી એ આવશે આવશે મોટી પણ જો આ એનઆઈએ નેગેટિવ થઈ ગયું તો હવે ક્યારે પોઝિટિવ થાય છે ક્યારે નેગેટિવ થાય છે આપણે પહેલા જ જોઈ લીધું છે એટલે અહીંયા તો ખાલી બતાવવાનું છે તો શું થઈ જશે જે તમારો જીએનપી છે એ જીએનપી જીડીપી કરતા ઘટી જશે

તો બેઝિકલી જે ચારે ચાર ડેફિનેશન આપણને જોવાનું હતું જીડીપી એનડીપી જીએનપી અને એનએનપી શું થાય છે પૂરું થાય છે સૌથી પહેલા આપણે શું કર્યું ડેફિનેશન જોઈ પછી જીડીપી શું કાઢ્યું આપણે તો જીડીપી એનડીપી અને શું કીધું કે એનડીપી બરાબર શું તો એનડીપી બરાબર મેં કીધું જીડીપી માઇનસ ડી પછી આ ડીને એનમાં કન્વર્ટ કર્યો અને શું બનાવી તો આપણે એનએનપી બનાવી અને એનપી બરાબર આપણે શું કીધું તો એનએનપી બરાબર કીધું આપણે એનડીપી માઇનસ એક્સ પ્લસ એમ રાઈટ પછી આપણે શું જોયું પછી આપણે જીએનપી જોયું અને કીધું કે જો આપણે શું કરી રહ્યા છીએ નેટ નેશનલ પ્રોડક્ટ કાઢી રહ્યા છે એનડીપી નેશનલ પ્રોડક્ટ તો ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કાઢીશું જીડીપી તો જીડીપી અને માઇનસ એક્સ પ્લસ એમ તો શું આપણે તો આપણને મળી જશે જીએનપી શું મળી જશે જીએનપી આ રીતનું આ જે એનએનપી અને જીએનપી છે આમાં શું નહીં થાય આમાં ભારતમાં રહેતા વિદેશી લોકોનું યોગદાન નહીં થાય પણ વિદેશમાં રહેતા ભારતીય લોકોનું યોગદાન થશે આ જે એનડીપી અને જીડીપી છે આમાં વિદેશમાં રહેતા ભારતીય લોકોનું યોગદાન નહીં આવે પણ ભારતમાં રહેતા વિદેશી લોકોનું યોગદાન શું થશે આવશે હે તો હા તો આ રીતે શું થશે એક કોન્સેપ્ચુલ ક્વેશ્ચન થશે તો આપ સોલ્વ કરી લેશો કે સેમા ભારતમાં રહેતા વિદેશી લોકોનું યોગદાન ગણવામાં આવે છે સેમાં ભારતમાં રહેતા વિદેશી લોકોનું ગણવામાં નથી આવતું વિદેશમાં રહેતા ભારતીય લોકોનું યોગદાન શેમાં ગણવામાં આવે છે સેમાં વિદેશમાં રહેતા ભારતીય લોકોનું યોગદાન નથી ગણવામાં આવતું આવા ક્વેશ્ચન તો આપ કરી લેશો એક ક્વેશ્ચન કેવું પૂછે છે તો એક ક્વેશ્ચન છે ને સૂત્ર વાળો પૂછે છે કેવો પૂછે છે સૂત્ર વાળો હે ને લાઇક વેઝ આપણે આલી દે બી ક્વેશ્ચન પૂછી શકે છે કે એનએનપી માટે કયો સંબંધ સાચો છે એનએનપી માટે કયો સંબંધ સાચો છે पची आपने ऑप्शन आ एनडीपी माइनस एक्स प्लस एम एन बराबर जी माइनस डी माइनस एक्स प्लस एम

તો તમે કહેશો કે સર આપણા હમણાં શીખ્યા આપણે કે એન એનપી બરાબર એનડીપી માઇનસ એક્સ પ્લસ એમ એ સાચું થશે તો નો ડાઉટ એ સૂત્ર શું છે સાચું છે પણ આ જ સંબંધ ખાલી સાચો છે એવું નથી હે તમારામાંથી જે થોડું બી મેસ જાણતું હશે એને ખબર પડી ગઈ હશે કે ભાઈ આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચનનો આન્સર શું બનશે તો આ ક્વેશ્ચનનો આન્સર બનશે ડી શું બનશે આ ક્વેશ્ચનનો આન્સર આ ક્વેશ્ચનનો આન્સર ડી બનશે કેવી રીતે તો જો બહુ સિમ્પલ છે એનડીપી બરાબર શું છે તો એનડીપી બરાબર જીડીપી માઇનસ ડી હોય છે કે નહીં તો જો એનડીપીની જગ્યાએ તમે જીડીપી માઇનસ ડી લખી દેશો તો એ ખોટું થોડી થઈ જશે આનો જ મતલબ તો એનડીપી હોય છે કે નહીં બાકી માઇનસ એક્સ પ્લસ એમ તો આપણે રાખેલો જ રાઈટ તો જો પહેલો સાચો છે તો બીજો બી સાચો છે અને જો પહેલો સાચો છે બીજો સાચો છે તો ત્રીજો બી સાચો છે ત્રણેય સાચા છે કેવી રીતે ત્રણેય સાચા છે કેવી રીતે આપણે નક્કી કરી શકીશું આપણે સૂત્ર તો એક જ એક જોયા છે પણ મલ્ટિપલ સૂત્ર બની શકે છે એવું તમે હવે અહીંયા જોઈ રહ્યા છો તો શું આ મલ્ટીપલ સૂત્રને યાદ કરવું પડશે તો આ મલ્ટિપલ સૂત્રને યાદ કરવું પડશે નહીં કાઢીએ છીએ જીડીપી ક્યાંથી કાઢીએ છીએ જીડીપી જો આ જીને તમે શું કરો છો એનમાં ફેરો છો તો એનડીપી બની જાય કે નહીં અને જ્યારે બી તમે જીને એનમાં ફેરવો ત્યારે શું કરવાનું હોય છે ત્યારે આપણને ઘસારો બાદ કરવાનો હોય છે શું કરવાનું હોય છે તો ઘસારો બાદ કરવાનો હોય રાઈટ કાં તો તમે જી ને એનમાં ફેરવતા હો છો કાં તો તમે શું કરતા હો છો કાં તો તમે છો ડોમેસ્ટિક જ્યારે તમે ડોમેસ્ટિક નેશનલ કરતા હો તો ત્યારે શું કરતા છો ત્યારે કરતા હો છો માઈનસ એક્સ પ્લસ એમ શું કરો છો માઇનસ એક્સ પ્લસ એમ બસ આ બે કન્વર્ઝન છે ને એને ધ્યાન રાખવાનું છે કે જો અમે જી ને એનમાં ફેરવીશું તો શું કરીશું તો ઘસારાને ને બાદ કરીશું અને જો ડીને માં ફેરવીશું તો શું કરીશું તો જો ફેરવીશું તો કરીશું આપણે માઇનસ એક્સ પ્લસ એમ અને ક્યારેક બી તમે શું કરો કોઈ સૂત્ર ચેક કરો તો આ કન્વર્ઝન કેવી રીતે ચેક કરવાનું હોય છે તો આ કન્વર્જન આપણે રાઈટ ટુ લેફ્ટ ચેક કરવાનું હોય છે હે ને જેમ કે આ સૂત્ર શું બનાવી બતાવી રહ્યું છે આ સૂત્ર આ બતાવી રહ્યું છે કે એનડીપીમાંથી એનએનપી કાઢવા માટે શું કરવું પડશે એનડીપી થી એનએનપી કાઢવા માટે શું કરવું પડશે તો આપણે કીધું કે માઇનસ એક્સ પ્લસ એમ કરવું પડશે

અને અહીંયા શું છે તો અહીંયા એન હવે આપણે શું કર્યું ડી ને એનમાં ફેર્યો અને ડી ને એનમાં ફેરો ત્યારે શું થાય છે તો ડી ને એનમાં ફેરો ત્યારે માઇનસ એક્સ પ્લસ એમ થાય છે અને અહીંયા એને શું લખ્યું છે અહીંયા એને માઇનસ એક્સ પ્લસ એમ જ લખ્યો છે તો બીજો કન્વર્ઝન બી સાચો છે તો જો બે કન્વર્જન સુધી સંબંધ સાચો ને તો પછી સંબંધ સાચો કેમ કેમ કે જીવનમાં બીજું ત્રીજું લેટર તો શું છે પી ત્રીજો કોઈ કન્વર્જન છે જ નહીં ત્રીજું તો હંમેશા પી જોઈએ છે તો બે કન્વર્જન સુધી સંબંધ સાચો તો સંબંધ સાચો તો આ સંબંધ સાચો છે હવે અહીંયા આવો તમે અહીંયા જો એન્જ અને અહીંયા બી શું છે એન્જ તો એન નું એન જ છે ને સેમ લેટર છે મતલબ કોઈ કન્વર્ઝન થયો નથી હે ને માઇનસ ડી ક્યારે કરવાનો હોય માઇનસ ડી ત્યારે કરવાનો હોય જ્યારે શું છે જી થી તમે એનમાં ફેરવ્યું હોય એન નું એન જ હોય કે જી નો જી જ હોય કોઈ કન્વર્ઝન ના થાય તો ઘસારો યુઝ ના થાય અહીંયા જો માઇનસ ડી કરી દીધું હોત ને ખોટો થઈ જાત કેમ કે પહેલાથી જ ચોખ્ખું છે તો ચોખામાં તો એઝ ઇટ ઇઝ શું છે ઘસારો બાદ છે તો પછી કેવી રીતે તમે ઘસારાને વાત કરી રહ્યા છો તો બંને સરખા લેટર છે એટલા માટે ડી યુઝ થશે નહીં અને એને કર્યો બી નથી નથી કર્યો ને ઘસર અને બાદ એના કારણે આ સાચું છે પહેલો કન્વર્ઝન સાચું છે બટ બીજું જો તમે અહીંયા શું છે તો અહીંયા છે ડી અને અહીંયા શું છે તો અહીંયા છે એન એનો મતલબ શું થયો એનો મતલબ આ થયો કે ડીને તમે એનમાં ફેર્યો કે નહીં તો આ ડીને એનમાં ફેર્યો અને જ્યારે બી આપીને એનમાં ફેરવો છો તો શું થાય છે તો જો આપ ડીને એનમાં ફેરવો છો તો માઇનસ એક્સ પ્લસ એમ થાય છે શું થાય છે માઇનસ એક્સ પ્લસ એમ થાય છે તો અહીંયા એને માઇનસ એક્સ પ્લસ એમ કર્યું છે કે નહીં તો યસ માઇનસ એક્સ પ્લસ એમ કર્યું છે તો બીજો કન્વર્ઝન બી શું છે સાચો છે તો બે કન્વર્ઝન સુધી સંબંધ સાચો તો સંબંધ સાચો તો આ બી સાચો છે હવે ત્રીજો અહીંયા જી છે અને અહીંયા શું છે તો અહીંયા મતલબ તમે તમે શું કર્યું જીને એનમાં ફેરવ્યો ફેરવ્યો કે નહીં અને જ્યારે આપ જીને એનમાં ફેરવો છો તો શું કરવામાં આવે છે તો ઘસારો બાદ કરવામાં આવે છે તો શું અહીંયા એને ઘસારો બાદ કર્યો છે તો યસ અહિયાં એને ઘસારો બાદ કર્યો છે રાઈટ હવે અહીંયા આપે શું કર્યું અહીંયા જો એન્જ અને અહીંયા બી શું છે અહીંયા બી એન ને છે n નું n જ કોઈ કન્વર્ઝન થયો તો કોઈ કન્વર્ઝન થયો નથી તો અહીંયા માઇનસ m એમ યુઝ થશે નહીં માઇનસ કરવાનો d ડીનો એન થયો d નું d જ હોય તો શું નહીં થાય તો માઇનસ m એમ નહીં થાય અને એને કર્યું બી નથી એના કારણે શું છે આના કારણે બીજો કન્વર્ઝન સાચો છે તો બે કન્વર્ઝન સુધી સંબંધ સાચો તો જીવનમાં સંબંધ સાચો તો એ બી સાચો છે બી બી સાચો છે સી બી સાચો તો આન્સર શું આવશે તો આન્સર આવશે ડી ત્રણે સાચો

તો રાષ્ટ્રીય આવક કોને કહેવાય છે જાણવા માટે આપણે શું જાણવું પડશે આપણે ના પ્રકાર જાણવા પડશે જીડીપી ઓફ જીડીપી કરીશું આપણે ત્યારે સૌથી પહેલા આપણે જોઈશું નોમિનલ જીડીપી રાઈટ પછી આપણે જોઈશું જીવનમાં રિયલ જીડીપી એ રીતે આપણે જોઈશું જીડીપી એટ ફેક્ટર કોસ્ટ ચોથું ચોથું આપણે આપણે શું જોઈશું જોઈશું જીડીપી એટ માર્કેટ પ્રાઇસ અને એક આપણને જોવાનું રહેશે જીડીપી એટ પરચેસિંગ પાવર પેરિટી શું જોવાનું રહેશે જીડીપી એટ પરચેસિંગ પાવર પેરેટી હે ને તો આપણે નોમિનલ જીડીપી રિયલ જીડીપી જીડીપીએટ ફેક્ટર ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે ઘણી વખત સાંભળ્યું હશે કે ભારત વિશ્વ શું છે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તો સાચું શું એવું નહીં આવતું તમારા મગજમાં ક્વેશ્ચન કે પાંચમા નંબરની અર્થવ્યવસ્થા છે કે આપણે ત્રીજા નંબરની છે તો આન્સર આવશે કે બંને સાચા છે પાંચમાની બી બીથી ત્રીજાની બી છે તો તમને ક્વેશ્ચન થશે કેવી રીતે તો આપણે કહીશું જીવનમાં આવી રીતે કે નોમિનલ જીડીપીના આધારે આપણે શું છે વિશ્વની પાંચમા નંબરની અર્થવ્યવસ્થા છે પણ જીડીપી પરચેસિંગ પાવર પેરિટીના આધારે આપણે શું આપણે વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા છે તો પછી તમને ક્વેશ્ચન થશે કે સર આ નોમિનલ જીડીપી જીડીપી જીડીપીએટ પરચેસિંગ પાવર પેરિટી શું હોય છે તો આપણે કહીશું જીવનમાં આવું હોય છે કેવું હોય છે આવું હોય છે જેમ કે નોમિનલ જીડીપીની જો આપણે વાત કરીએ

ભાઈ રમકડા વાળી કાર બનાવી રહ્યો છે કેવીસ ની જીડીપી મારી શું છે સો રૂપિયા છે પછી બે હાજર ત્રેવીસ ચોવીસ હે ને ભલે શું નહીં થયું અત્યારે ચાલુ નહીં થયો બટ ઇન કેસ ચાલુ થશે અને પછી શું થશે કારનું ઉત્પાદન થશે તો આખા ત્રેવીસ ચોવીસમાં આને શું કર્યું આ ભાઈએ દસ કારનું જ ઉત્પાદન કર્યો બટ હવે ત્રેવીસ ચોવીસમાં શું થશે કિંમત દસ રૂપિયા તો નહીં થાય ને વધી ગઈ છે તો લેટશે શું જ લેટશે બાર રૂપિયા કિંમત હતી તો બારથી દસ મલ્ટીપ્લાય કરશું તો આપણે શું કહીશું ત્રેવીસ ચોવીસનું કેટલું તો છે એકસો વીસ રૂપિયા જીડીપી આ રીતે તો ચાલુ વર્ષની કિંમતના આધારે શું કરવામાં આવે છે ચાલુ વર્ષની કિંમતના આધારે જ્યારે ઉત્પાદનની કિંમત નક્કી કરવામાં આવે છે એના ઉપર જે જીડીપી બને છે ને એને શું કહેવાય છે એને કહેવાય છે નોમિનલ જીડીપી ચાલુ વર્ષની જ કિંમત ધ્યાનમાં લેતા હોવ છો એટલા જ માટે શું કહેવાય છે એને જ એટલા જ માટે કહેવાય છે જીડીપી એટ કરંટ પ્રાઇસ જીડીપી એટ કરંટ પ્રાઇસ રાઈટ

પાછલા વર્ષની જીડીપી કરતા આ વર્ષે તમારી જીડીપી માં જે વધારો થયો છે એને શું કહેવાય છે એને જ કહે છે જીડીપી વિકાસ દર જીડીપી ગ્રોથ રેટ તો પાછલા વર્ષની જીડીપી 100 રૂપિયા હતી આ વર્ષની જીડીપી શું થઈ કે 120 રૂપિયા તો તમારું ગ્રોથ રેટ કેટલું કહેશો તમે તો તમે કહેશો કે અમારું ગ્રોથ રેટ તો 20% છે તો શું આ ગ્રોથ રેટ સાચું છે તો આ ગ્રોથ રેટ સાચું નથી હે ને વિકાસ દર જીડીપી વિકાસ દર આપણું ક્યારે પોઝિટિવ આવવું જોઈએ ત્યારે પોઝિટિવ આવવું જોઈએ ને જ્યારે આપણું ઉત્પાદન વધી રહ્યું હોય જીડીપી શું બતાવે છે આપનું કુલ ઉત્પાદન બતાવે છે હવે ઉત્પાદન તો એ સ્ટેગ્નન્ટ છે સ્ટેગ્નન્ટ છે મતલબ સ્થિર છે દસનું દસ જ શું થયું છે કિંમત વધી છે એના કારણે શું થઈ રહી છે જીડીપી વધી રહી છે તો જે કિંમત વધી હોય તો ફુગાવવાની અસર છે ફુગાવવાના કારણે તમારી જીડીપી સાઇઝ મોટી આવી રહી છે એકચ્યુઅલમાં તમારું ઉત્પાદન તો કોઈ વધ્યું જ નહીં તો જે ગ્રોથ રેટ તમારું ટ્વેન્ટી પર્સન્ટ તમે દર્શાવી રહ્યા છો ટ્વેન્ટી પર્સન્ટ તમારો ગ્રોથ રેટ નથી જો આ રીતે આપણે ગ્રોથ રેટ કાઢીશું ને તો સરકારની બધી પોલિસી ફેલ જશે કેમ કે આ ગ્રોથ રેટના આધારે શું કરે છે સરકાર પોતાની નીતિ નક્કી કરે છે કે ભાઈ જો જીડીપી ગ્રોથ રેટ વધારે આવી રહ્યો છે મતલબ શું થઈ રહ્યો છે ફટાફટ ઉત્પાદન વધી રહ્યો છે કંપનીઓ સારી સ્થિતિમાં જ તો આપણે શું કરી શકીએ છીએ તો આપણે કંપનીઓ ઉપર વધારે કરવેરો લગાવી શકીએ છીએ તો કંપનીઓ ઉપર ખૂબ કરવેરો લગાવે અને જીવનમાં શું કરે જીવનમાં સરકાર પોતાની આવક જનરેટ કરે પણ જો આ જીડીપી ગ્રોથ રેટ નીગેટિવ થાય હે ને તો શું કરે છે સરકાર કંપનીઓને સબસિડી આપવાનું ચાલુ કરે છે કરવેરાની છૂટ આપવાનું ચાલી કરે છે કે ભાઈ ઉત્પાદન ઘટી ગયું છે તો કંપનીઓને સહાયની જરૂર છે તો આપણે એને શું કરીએ અને આપણે જીવનમાં સહાય કરીએ આ રીતનું હોય છે કઈ રીતનું હોય છે આ રીતનું હોય છે રાઈટ તો આ રીતે તો અમે શું કાઢશું જો જીડીપી ગ્રોથ રેટ કાઢશો તો તમે ઉત્પાદન વધે કે ના વધે શું થઈ રહ્યું છે ગ્રોથ રેટ તો પોઝિટિવ આવી રહ્યો છે તો સરકારને લાગશે કે બધું મસ્ત ચાલી રહ્યું છે જીવનમાં લગાવ લગાવ હજી બી કરવેરા લગાવો હે ને એના જ કારણે મેં કીધું કે ભાઈ આ જીડીપીથી શું નહીં કરવામાં આવતું જીડીપી ગ્રોથ રેટ નહીં કાઢવામાં આવતું નહીં તો બધી પોલિસી શું થાય ખોટી થાય તો આપણે શું કરીશું તો આપણે જીડીપી ગ્રોથ રેટ કાઢવા માટે રિયલ જીડીપી નો યુઝ કરીશું કોનો યુઝ કરીશું રિયલ જીડીપી તો હવે આ રિયલ જીડીપી શું છે રિયલ જીડીપી શું છે તો રિયલ જીડીપી છે જીડીપી એટ બેઝ પ્રાઇસ જીડીપી હેટ બેઝ ઇયર પ્રાઇઝ હેરા જીડીપી બેઝ ઇયર પ્રાઇઝ કો કે રિયલ જીડીપી કો બંને શું છે બંને જીવનમાં એક જ છે બંને શું છે તો બંને એક જ છે હે લાઇફ વાઇઝ ક્યારેક આપણે ક્વેશ્ચન પૂછે કે જીડીપી ગણવા માટેનો બેઝ યર કયો છે તો જીડીપી ગણવા માટેનો જે બેઝ ઇયર છે આપણે બેઝ યર શું છે તો એ બેઝ યર છે આપણો બે હજાર અગિયાર બાર ટુ થાઉઝન્ડ ઇલેવન ટ્વેલ્વને આપણે શું કરી રહ્યા છે બેઝ યર નક્કી કરી રાખ્યા છે બેઝ ઇયર તરીકે ગણી રહ્યા છે પહેલાં ચાર પાંચ હતું હવે ચાર પાંચથી શિફ્ટ કરીને શું કર્યું છે અગિયાર બાર કર્યું છે રાઈટ હવે આ બેઝ યર ટુ થાઉઝન્ડ ઇલેવન ટ્વેલ્વ છે આનું શું મતલબ હે ને અને કેવી રીતે આપણે બેઝ યરની શું કરીએ છીએ જીડીપી ગણીએ છીએ તો જો બેઝિકલી આપણે શું કીધું કે જીડીપી ગણવા માટે આપણે શું કરીએ છીએ દર વર્ષનું ઉત્પાદન તો લઈએ જ હે દર વર્ષનું ઉત્પાદન લીધું છે જેમ કે બે હજાર બાવીસ ત્રેવીસમાં શું કર્યું આ કાર કંપનીએ દસ કારનું ઉત્પાદન કર્યું તો બે હજાર ત્રેવીસ બાવીસ ત્રેવીસનું જીડીપી નક્કી કરવા માટે બે હજાર બાવીસ ત્રેવીસનું ઉત્પાદન લેવાનું બે હજાર ત્રેવીસ ચોવીસનું જીડીપી નક્કી કરવા માટે શું કરવાનું બે હજાર ત્રેવીસ ચોવીસનું ઉત્પાદન લેવાનું બટ જ્યારે તમે નોમિનલ જીપીટીપી યુઝ કરી રહ્યા છો તો જે વર્ષનું ઉત્પાદન લો છો ને એ જ વર્ષની કિંમત લો છો હવે એ જ વર્ષની કિંમત લેશો તો બટ ઓબિયસ છે ઉત્પાદન વધે કે ના વધે કિંમત વધશે તો શું થશે તમારી જીડીપી વધી જશે બટ જ્યારે આપણે બેઝ ઇયર ઉપર જીડીપી કાઉન્ટ કરતા હોઈએ છીએ તો ઉત્પાદન તો ચાલુ વર્ષનું લેતા હોઈએ છીએ ને જેમ કે તમે બે હજાર બાવીસ ત્રેવીસનો રિયલ જીડીપી કાઢો તો ઉત્પાદન તો બે હજાર બાવીસ ત્રેવીસનો જ લેવાનું પણ કિંમત ક્યાંની લેવાની કિંમત બેઝ ઇયરની લેવાની કિંમતને આપણે સ્થિર કરી દઈએ છીએ

અને કિંમત કઈ રાખવાની છે તો કિંમત તો શું છે ચાલુ વર્ષની લેવાની જ નથી રાઈટ કઈ લેવાની છે બેઝ ઇયરની લેવાની છે અને બેઝ ઇયર કયો છે આપણે બે હજાર અગિયાર બાર બે હજાર અગિયાર શું હતું કિંમત પાંચ રૂપિયા હતું તો અહીંયા પાંચ રૂપિયા જ રાખવાનો છે તો આપણી જીડીપી કેટલી આવશે રિયલ જીડીપી તો પચાસ રૂપિયા જ આવશે તો પાછલા વર્ષે બી પચાસ રૂપિયા આ વર્ષે બી પચાસ રૂપિયા મતલબ શું છે તમારો જીડીપી વિકાસ શું થઈ ગયો તમારો જીડીપી વિકાસ થઈ ગયો ઝીરો પર્સન્ટ જે એકચ્યુઅલમાં જીરો પર્સન્ટ છે કેમ કેમ કે ઉત્પાદન તો વધ્યું જ નહીં ઉત્પાદન વધે તો શું આવવું જોઈએ ગ્રોથ રેટ પોઝિટિવ આવવું જોઈએ કે નહીં કોઈ ઉત્પાદન નહીં વધુ એટલાનું એટલું જ ઉત્પાદન છે તો તમારું કોઈ વિકાસ દર આવે નહીં ઝીરો પર્સન્ટ આવ્યો પણ એ જ ઉત્પાદન જો શું થઈ જાય અહીંયા દસ કારથી વધીને વીસ કાર થઈ જાય તો ઉત્પાદન તો રિયલ માં શું લેવામાં આવે છે ચાલુ કિંમતનો લેવામાં આવે છે ચાલુ વર્ષનો લેવામાં આવે છે પણ કિંમત કયા વર્ષની લેવામાં આવે છે તો કિંમત આધાર વર્ષની લેવામાં આવે છે બે ઝીઅરની લેવામાં આવે છે અને બે ઝીયરની કિંમત કેટલી છે પાંચ રૂપિયા તો એ પાંચ રૂપિયા જ રાખીશું પણ ઉત્પાદન કયા વર્ષનું લઈશું ચાલુ વર્ષનું તો ચાલુ વર્ષનું ઉત્પાદન વીસ કાળ થઈ ગઈ છે અને કિંમત પાંચ રૂપિયા છે બેઝિયરની તો હવે આપણી શું આવશે હવે આપણી રિયલ જીડીપી આવશે સો રૂપિયા કેટલા રૂપિયા સો રૂપિયા તો પચાસ રૂપિયાથી વધીને આપણે સો રૂપિયા થઈ ગયા તો આપણે શું કહીશું આપણું ગ્રોથ રેટ કેટલું છે તો આપણું ગ્રોથ રેટ હન્ડ્રેડ પર્સન્ટ છે હોય નહીં આવો સાત આઠ ટકા જોઈએ મારા તો વાત છે હન્ડ્રેડ પર્સન્ટ છે અને કેમ હન્ડ્રેડ પર્સન્ટ છે કેમ કે અમારું ઉત્પાદન હન્ડ્રેડ પર્સેન્ટ વધ્યો છે હેના દસથી વધીને કેટલો થઈ ગયો છે દસથી વધીને વીસ થઈ ગયો છે તો આ રીતે આને કહેવાય છે રિયલ જીડીપી રિયલ જીડીપીમાં શું કરવામાં આવે છે ચાલુ વર્ષનું ઉત્પાદન પણ આધાર વર્ષની કિંમત રાખવામાં આવે છે અને આધાર વર્ષની કિંમત તમે દર વર્ષે લેતા જશો તો જો તમે કિંમતને સ્થિર કરી દીધું છે તો જો તમારું ઉત્પાદનમાં પરિવર્તન થશે તો જ પછી જીડીપી પરિવર્તિત થશે નહીં તો થશે નહીં રાઈટ જો તમારા ઉત્પાદનમાં સકારાત્મક પરિવર્તન થશે તો જીડીપી વિકાસ દર શું આવશે પોઝિટિવ આવશે જો તમારા ઉત્પાદનમાં નકારાત્મક પરિવર્તન થશે તો જીડીપી વિકાસ દર શું આવશે નેગેટિવ આવશે અને જો તમારા ઉત્પાદનમાં કોઈ પરિવર્તન નહીં થાય તો જીડીપી વિકાસ દર શું આવશે ઝીરો આવશે જે એક્ચ્યુઅલ કન્ડિશનને શું કરી રહી છે રિફ્લેક્ટ કરી રહી છે એટલા જ માટે શું કરવામાં આવે છે જીડીપી વિકાસ દર સેના ઉપરથી તો રિયલ જીડીપી થી કાઢવામાં આવે છે સેનાથી કાઢવામાં આવે છે તો રિયલ જીડીપીથી કાઢવામાં આવે છે રાઈટ તો રાઈટ હવે આના પછી આપણે આગળ વધીએ તો બીજા બે જીડીપીના પ્રકાર આપણે તમને બતાવીએ એક જીડીપી એટ ફેક્ટર કોસ્ટ અને એક જીડીપી એટ માર્કેટ પ્રાઇસ તો હવે જે જીડીપી એટ ફેક્ટર કોસ્ટ હોય છે હે ને જેને આપણે જીડીપી એટ એફસી કહીએ છીએ હે ને તમારા ટ્વેલ્થની એનસીઆરટીમાં આખો એક ટેબલ આપેલો છે જીડીપી એટ એફસી જીએફડીએફ એમપી હેના રિયલ જીડીપી બેઝિયર જીડીપી રાઈટ અને જીડીપીએસ પરચેસિંગ પાવર પેરિટી એ જ ટેબલને આપણે ક્લિયર કરી રહ્યા છે કે જીડીપી એટ એફસી એટલે શું તો જો બહુ સિમ્પલ છે જીડીપી એટ એફસી મતલબ ફેક્ટર કોસ્ટ ઉપર શું કરવાનું ઉત્પાદનની કિંમત ગણવાની ફેક્ટર કોસ્ટ મતલબ કે ભાઈ તમારો ઉત્પાદનનો ખર્ચ હેના જેટલો ખર્ચ થયો છે તો મારે બધું ખર્ચ તમે શું કર્યું નક્કી કર્યો કે ભાઈ આ ઉત્પાદન ઉપર મારો એસી રૂપિયા ખર્ચ થયો છે હવે એસી રૂપિયા ખર્ચ થવાની સાથે સાથે શું થયો છે આપનો સમય અમે બી લાગ્યો છે કે નહીં તો આપણું જે સમય અમે લાગે છે આપણું જે ઇન્વેસ્ટમેન્ટ લાગે છે એના ઉપર તમને વળતર જોઈએ એને એ જ વળતરને આપણે શું કહીએ છીએ પ્રોફિટ કહીએ છીએ તો તમારો સમય તમારો શું છે પૂંજીનું રોકાણ એ બી શું છે એ બી એક ફેક્ટર છે તો તમારો પ્રોફિટ ગણીને શું થાય છે જે વસ્તુની કિંમત બને છે એને કહેવાય છે ફેક્ટર કોસ્ટ જેમાં વસ્તુનું ઉત્પાદન ખર્ચ પ્લસ તમારો શું આવ્યો નફો આવ્યો અને એના આધાર તમે શું કરી જો એ સો રૂપિયા કિંમત નક્કી કરી અને આ સો રૂપિયા શું કરવામાં આવ્યો જીડીપી ગણવા માટે લેવામાં આવ્યો તો એને કહેવાય છે જીડીપી એટ ફેક્ટર કોસ્ટ શું કહેવાય છે જીડીપી એટ ફેક્ટર કોસ્ટ ફેક્ટર કોસ્ટ હું તમને ફરીથી કહીશ ઉત્પાદન કિંમત પ્લસ નફો પ્લસ હોય છે તમારું બી શું કરવામાં આવે છે જે વળતર છે ને એમાં ગણી લેવામાં આવે છે એના ઉપર જે કિંમત બને છે ને શું કહીએ એને જ આપણે કહીએ છીએ એટ ફેક્ટર કોસ્ટ કોસ્ટ બટ ભલે તમે સો રૂપિયા કિંમત નક્કી કરી આ સો રૂપિયામાં વેચી શકશો નહીં માર્કેટ પ્રાઇસ આનો સો રૂપિયાના હોય કેમ ભાઈ માર્કેટ પ્રાઇસ સો રૂપિયાના હોય કેમ કે જો માર્કેટ પ્રાઇસ બરાબર શું થાય છે કે આ ભાઈ સો રૂપિયા કિંમત નક્કી કરી ચલો એસી રૂપિયા મારો ખર્ચ હતો વીસ રૂપિયા જીવનમાં મને શું આપવાનું છે મને પ્રોફિટમાં આપવાનું છે લોકોને તો વીસ રૂપિયા હું એ પ્લસ કરીશ ને આ રીતે શું કરી સો રૂપિયા કિંમત રાખીશ હવે જે તમે સો રૂપિયા કિંમત રાખીને શું કરશો જીવનમાં આને વેચવા જશો કોણ આવશે તો સરકાર આવશે અને સરકાર કહેશે કે શું કરો છો તો તમે કહેશો કે જીવનમાં વસ્તુ વેચું છું તો જો સરકાર કહેશે કે વસ્તુ વેચો છો તો લાવો લાવ ટેક્સ લાવ હવે સો રૂપિયામાં તો દસ રૂપિયા શું કરી લે ટેક્સ માગી લે તો તમારો પ્રોફિટ વીસ રૂપિયાની જગ્યાએ દસ રૂપિયા જ રહી જાય કે નહીં તો તમે શું કરશો ગવર્મેન્ટને ટેક્સ આપવાની ના પાડી દેશો તો એવું છે નહીં એને ને ગવર્મેન્ટને ટેક્સ આપશો આપ દસ રૂપિયા ઇન્ડાયરેક્ટ ટેક્સ આપશો પણ શું કરશો એ વસ્તુની કિંમતમાં પ્લસ કરી દેશો રાઈટ તો જે આપણો ફેક્ટર કોસ્ટ હતું સો રૂપિયા એમાં શું પ્લસ થઈ જશે એમાં આપણો ઇનડાયરેક્ટ ટેક્સ પ્લસ થઈ જશે ને આઈટી એટલે ઇન્ડાયરેક્ટ ટેક્સ ઇન્કમ ટેક્સ નહીં હા તો એ દસ રૂપિયા પ્લસ થશે અને આ રીતે એકસો દસ રૂપિયા વસ્તુની કિંમત નક્કી થશે પણ આ એકસો દસ રૂપિયામાં વસ્તુ ત્યારે વેચાય જ્યારે શું હોય આ જીવન જરૂરિયાતની વસ્તુ ના હોય કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ હોય ને તો સરકાર એના ઉપર શું આપે છે તો સરકાર એના ઉપર સબસિડી આપે છે હા લેસ્ટ કે સમજો શું છે ગેસ સિલિન્ડર છે હવે તો નીકળી પણ થઈ ગઈ છે સબસિડી બટ છે તો બી ગેસ સિલિન્ડર પર ગવર્મેન્ટ શું આપી રહી છે સબસિડી આપી રહી છે કે બધાના ઘરે શું થાય ગેસનો બાટલો પહોંચે તો સમજો તમે ગેસનો બાટલો વેચી રહ્યા છો અને સો રૂપિયા કિંમત નક્કી કરી હતી દસ રૂપિયા કાર્યરો ભર્યો હતો તો એકસો દસ રૂપિયા પર વેચવા નીકળ્યા તો એ કીધું કે ભાઈ કાર્ય ભર દીધું તમે કીધું આ ભર દે તો પછી ગવર્મેન્ટે પૂછ્યું કે ભાઈ શું વેચવા નીકળ્યા છો તો તમે કીધું કે ગવર્મેન્ટ બાટલો વેચવા નીકળ્યો છો તો સરકાર પૂછે કે કેટલા રૂપિયામાં તો તમે કીધું એકસો દસ રૂપિયામાં તો સરકાર કહેશે ઓ માય ગોડ એકસો દસ રૂપિયામાં આટલું મોંઘું વેચશો તો ગરીબ લોકોના ઘરે કેવી રીતે આ બાટલો પહોંચશે આ પાને શું કરો આ પાને જીવનમાં સાઠ રૂપિયામાં જ વેચો તો તમે કહેશો સરકાર સો રૂપિયામાં તો મને પડે છે જો હું સાઠ રૂપિયામાં વેચીશ તો ગરીબના ઘરે તો ગેસ ચાલશે પણ મારા ઘરનો ચૂલો કેવી રીતે ચાલશે તો ગવર્મેન્ટ કહેશે તમે આવું ચિંતા ના કરો તમે સાઠ રૂપિયામાં જ વેચો પચાસ રૂપિયા દરેક બાટલા ઉપર હું તમને આપી દઉં છું તો સાઈઠ રૂપિયા તમને ગ્રાહકથી મળી જશે પચાસ રૂપિયા મારાથી મળી જશે આ રીતે તમારે એકસો દસ રૂપિયા થઈ જશે તો પચાસ રૂપિયા જે ગવર્મેન્ટે તમને આપ્યા એ શું કરશો તમે એ તમારી વસ્તુની કિંમતથી બાદ કરી દેશો તો આપણી વસ્તુની કિંમત એકસો દસ પહોંચી ગઈ હતી કરવેરાની સાથે તો હવે શું કરી દઈશું આપણે એમાંથી સબસિડીને બાદ કરી દઈશું રાઇટ લેસ્ટ આપણે ફિફ્ટી રૂપીસ બાદ કરી દીધું તો આ રીતે આપણું માર્કેટ પ્રાઇસ કેટલું નક્કી થયો સાઈઠ રૂપિયા તો આ માર્કેટ પ્રાઇસ જ્યારે ગણવામાં આવે છે ને વસ્તુનું ત્યારે જે જીડીપી બની એને શું કહેવાય એને કહેવાય જીડીપીએટ માર્કેટ પ્રાઇસ શું કહેવાય જીડીપી એટ માર્કેટ પ્રાઇસ અને જો આ સો રૂપિયાનો જ પ્રાઇસ ગણવામાં આવે જેમાં તમારું ઉત્પાદન ખર્ચ અને તમારો નફો છે તેને શું કહેવાય તો એને કહેવાય જીડીપી એટ ફેક્ટર કોસ્ટ તો જો આપને શું કરવાનું છે ફેક્ટર કોસ્ટથી માર્કેટ પ્રાઇસ પ્રાપ્ત કરવાનો છે તો માર્કેટ પ્રાઇસ બરાબર શું થાય છે તો માર્કેટ પ્રાઇસ બરાબર થાય છે ફેક્ટર કોસ્ટ પ્લસ ઇનડાયરેક્ટ ટેક્સેસ માઇનસ સબસિડી રાઈટ તો જીવનમાં રાઈટ હે ને તો આપણે જો આવું કરીએ કે જીડીપી એટ માર્કેટ પ્રાઇસ બરાબર શું તો જીડીપી એટ માર્કેટ પ્રાઇસ બરાબર જીડીપી એટ ફેક્ટર કોસ્ટ

નોમિનલ જીડીપીના આધારે આપણે કહીએ તો નોમિનલ જીડીપીના આધારે આપણે વિશ્વની પાંચમા નંબરની અર્થવ્યવસ્થા છે રાઈટ તો રાઈટ તો આ જીડીપીંગ પાવર પેરિટી શું હોય છે જેના આધારે આપણે શું છે વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા છે તો જો બહુ સિમ્પલ છે લાઈકવાઇઝ બધા દેશોની શું કરે છે જ્યારે આપણે જીડીપી ગણીએ છીએ હે ને તો બધા દેશો શું કરશે પોતપોતાની પોતાની કરન્સીમાં જીડીપી ગણશે જેમ કે ઇન્ડિયા પોતાની જીડીપી શું કરશે રૂપિયામાં ગણશે અમેરિકા સેમાં ગણશે ડોલરમાં ગણશે બ્રિટન સેમાં ગણશે તો યુરોમાં ગણશે આ રીતે સોરી પાઉન્ડમાં બી ગણશે તો કેમ કેમ કે યુનમાં શું છે યુરોઝોનથી બહાર થઈ ગયો છે યુરોપિયન યુનિયનથી બહાર થઈ ગયો છે તો બધા લોકો શું કરશે પોતપોતાના કરન્સીમાં પોતાની જીડીપીને ગણશે તો જો આપણે બધા દેશોને શું કરવાનું છે જીડીપી કમ્પેર કરવાનું છે કે ભાઈ સૌથી વધારે કોની તો સૌથી પહેલાં તો આપણે શું કરવું પડશે સૌથી પહેલાં એ બધાને એક યુનિફાઈડ કરન્સીમાં કન્વર્ટ કરવું પડશે કે નહીં એક જ કરન્સીમાં કન્વર્ટ કરવું પડશે જેનાથી આપ શું કરી શકો નક્કી કરી શકશો કે સૌથી વધારે જીડીપી કોની જ તો જ્યારે આપણે યુનિફાઈડ કરન્સીમાં કન્વર્ટ કરતા હોઈએ છીએ ને તો કયો એક્સચેન્જ રેટ લાગતો હોય છે તો જે ઇન્ટરનેશનલ એક્સચેન્જ રેટ લાગતો હોય છે ને એ જ આપણે યુઝ કરતા હોઈએ છીએ કે લાઇકવાઇઝ લેટ સે અત્યારે ઇન્ટરનેશનલ એક્સચેન્જ રેટ શું છે તો વન ડોલર ઇક્વસ ટુ એટી ટુ રૂપીસ છે પણ આપણે એટી રૂપીસ રાખી કે એક ડોલર બરાબર શું છે લગભગ એસી રૂપિયા છે તો સમજો ભારતની શું છે ભારતની જીડીપી જો આઠસો રૂપિયા છે તો જો આને ડોલરમાં કન્વર્ટ કરવું હોય તો આપણે કેટલાથી ડિવાઈડ કરવું પડશે એસીથી ડિવાઈડ કરવું પડશે અને એસીથી ડિવાઈડ કરશો તો ઝીરોથી ઝીરો ઉડી જશે રાઈટ અને અમુક લોકો આ રીતે બી ઉડાડશે કે આઠથી આઠ ઉડી જશે એટ વન વન અને ઝીરો રહી ગયો તો દસ તો નો ડાઉટ દસ આન્સર આવશે પણ આ રીતે નહીં આવશે આઠથી આઠ ઉડ ગયું એટ વનઝા વન અને ઝીરોનો ઝીરો તો દસ એવું નહીં ઝીરોથી ઝીરો ઉડી ગયું એટ વન ઝા અને એટ ટેન ઝીઆા આ રીતે તો દસ થઈ ગયો દસ ડોલર તો આપણી જીડીપી કેટલી બની દસ ડોલર આ રીતે આ રીતે કન્વર્ટ કરીને આપણે શું બનાવીએ છીએ આપણે નોમિનલ જીડીપી બનાવીએ છીએ ઇન્ટરનેશનલ એક્સચેન્જ રેટનો યુઝ થાય છે એ રીતે બટ જે ઇન્ટરનેશનલ એક્સચેન્જ રેટ છે શું એ આપણી કરન્સીનો પરચેસિંગ પાવર બતાવે છે ડોલરની સાપેક્ષ તો નથી બતાવતો હે ને લાઇકવેઝ એક ડોલર બરાબર એસી રૂપિયા શું એક ડોલરમાં જેટલી ચીજ વસ્તુ તમે અમેરિકામાં ખરીદો છો એટલી જ ચીજવસ્તુ ઇન્ડિયામાં એસી રૂપિયામાં મળશે તમને કે એના કરતાં વધારે મળશે બટ ઓબેસ્ટ સિમ્પલ આન્સર છે એના કરતાં વધારે મળશે તો એક ડોલરનું શું નથી ખરીદ શકતી એસી રૂપિયા બરાબર નથી એક ડોલરમાં અમેરિકામાં તમે જેટલું સામાન ખરીદો છો એટલું સામાન ખરીદવા માટે ઇન્ડિયામાં આપને કેટલા રૂપિયા ખર્ચ કરવા પડશે એ શું છે એક ડોલરની ખરીદ શક્તિ છે રૂપિયાની સાપેક્ષમાં એ કન્વર્ઝન જયારે યુઝ થાય ને ત્યારે ત્યારે શું બને બને એટ પાવર અને આપ આ રીતે સમજી શકો છો કે ઇન્ડિયામાં તમે શું કરી રહ્યા છો કોઈ એક જોબ કરી રહ્યા છો અને ઇન્ડિયામાં શું છે ઇન્ડિયામાં આપની પગાર એક લાખ રૂપિયા છે કેટલી છે એક લાખ રૂપિયા હવે અમેરિકાથી આપને એક ઓફર આવે છે કે આવો આવો અમેરિકામાં આવો જીવનમાં તમને શું આપીશું જીવનમાં તમને બે હજાર ડોલર પગાર આપીશું તો આપ જો ઇકોનોમિક્સને પૂરું નહીં જાણતા હો તો તમે કહેશો કે બે હજાર ડોલર બરાબર કેટલા તો તમે ગૂગલ ઉપર સર્ચ કરશો કે એક ડોલર બરાબર કેટલા રૂપિયા તો આન્સર આવશે એટી રૂપિયા તો તમે કહેશો એક ડોલર બરાબર એસી રૂપિયા તો બે હજાર ડોલર બરાબર તો શું થઈ જશે તો બે હજાર ડોલર બરાબર થઈ જશે એક લાખ સાઈઠ હજાર રૂપિયા તો મને તો અમેરિકામાં એક લાખ સાઈઠ હજાર રૂપિયા મળશે અને અહીંયા મારી પગાર શું છે એક લાખ રૂપિયા જ તો ચાલો ચાલો અમેરિકા ચાલો તો શું આ ડિસિઝન તમારું યોગ્ય ગણાશે તો આ ડિસિઝન તમારો યોગ્ય ગણાશે નહીં હેના ને એક લાખ રૂપિયાની જોબ જો તમે ઇન્ડિયામાં કરી રહ્યા છો અને અમેરિકામાં બે હજાર ડોલરની ડૉબ જોબ કરવા જાઓ છો તો તમે સમજો કશો શું જાણતા જ નથી રાઈટ કે ઇકોનોમી કેવી રીતે ચાલે છે આપને પર્ચેસિંગ પાવર વિશે કોઈ આઈડિયા જ નથી ભાઈ આપ બે હજાર ડોલરમાં શું કરશો ત્યાં એવી લાઈફ સર્વાઈવ નહીં કરી શકો જેવી લાઈફ અહીંયા એક લાખ રૂપિયામાં સર્વાઈવ કરશો એક લાખ રૂપિયામાં તો અહીંયા શું કરી શકો છો આપ તો એક લાખ રૂપિયામાં અહીંયા આપ પહેલું કરી શકો છો પહેલું કરી શકો છો હા પહેલું તો કરી જ શકો છો મતલબ ઘરે બાઈ રાખી શકો છો જીવનમાં હરીફરી શકો છો કાર રાખી શકો છો ને એક લગ્ઝુરિયસ લાઈફ એન્જોય કરી શકો છો એક લાખ રૂપિયામાં બટ અમેરિકામાં તમે બે હજાર ડોલર કમાતા હો અને ઘરે બાય રાખો તો એ બાયની પગાર આપવા માટે તમને બીજાનો કોઈનો બાબો બનવો પડે મતલબ બીજા કોઈને જગ્યાએ જઈને કામ કરવો પડે આ રીતનું કરવું પડે જીવનમાં એટલું બધું મોંઘું હોય છે ત્યાં હ્યુમન વર્ક રાઈટ તો બેટર શું છે બેટર શું છે કે આપ ઇન્ડિયામાં જ રહો કેમ કે શું નથી જે એક્સચેન્જ તમે જોઈ રહ્યા છો એ ડોલરનો પરચેસિંગ પાવર નથી રૂપિયાની સાપેક્ષ હેના ને એક ડોલરમાં જેટલી ચીજ વસ્તુ તમને ત્યાં મળશે અમેરિકામાં એટલી ચીજ વસ્તુ અહીંયા આપણે શું મળી જશે વીસ ત્રીસ રૂપિયામાં જ મળી જશે તો એક ડોલરનો પરચેસિંગ પાવર શું છે રૂપિયાની બરાબર છે એસી રૂપિયાના બરાબર નથી તો આ એક્સચેન્જ રેટ જ્યારે યુઝ થાય હે ને કે લેટસે આપણે લઈ લઈએ એક ડોલર બરાબર વીસ રૂપિયા કે અમેરિકામાં એક ડોલરમાં જેટલી વસ્તુઓ મળે છે એટલી વસ્તુઓ ઇન્ડિયામાં ખરીદવા માટે મને વીસ રૂપિયા ખર્ચ કરવો પડે છે તો વન ડોલર ઇક્વસ ટુ ટ્વેન્ટી રૂપિસના આધારે પરચેસિંગ પાવરના આધારે તો હવે આપણે ઇન્ડિયાની જીડીપી એટલી જ રાખીએ આઠસો ની આઠસો જ રૂપિયા રાખીએ પણ હવે જો આપણે પર્ચેસિંગ પાવરના હિસાબથી શું કરીશું અને ડોલરમાં કન્વર્ટ કરીશું તો એટીથી ડિવાઈડ નહીં કરીશું કેમ કે એક ડોલર બરાબર એસી રૂપિયા તો શું છે ઇન્ટરનેશનલ એક્સચેન્જ રેટના બરાબર છે બટ પરચેસિંગ પાવર ઉપર શું છે પરચેસિંગ પાવર ઉપર એક ડોલર વીસ રૂપિયાને જ બરાબર છે તો આપણે અહીંયા સેનાથી ડિવાઈડ કરીશું તો આપણે અહીંયા વીસથી ડિવાઈડ કરીશું તો ઝીરો ઝીરો ટુ વન ઝા ટુ ટુ ફોર ઝા એટ અને ઝીરો આવી ગયો તો ફોર્ટી ડોલર તો જો આપણી જીડીપી જે દસ રૂપિયા હતી એ પર્ચેસિંગ પાવર ઉપર શું આવી ગઈ ફોર્ટી ડોલર આવી ગઈ કે નહીં તો આપણે સાત દઈને ઉપર આવી જઈશું તો પાંચવા નંબરથી આપણે ક્યાં પહોંચી ગયા તો પાંચમા નંબરથી આપણે ત્રીજા નંબર ઉપર પહોંચીએ આ રીતનું છે તો એ છે જીડીપી એટ પરચેસિંગ પાવર પેરિટી જેના આધારે શું છે આપણે જેના આધારે આપણે વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા છે રાઈટ તો રાઈટ તો તમે કહેશો સર હવે તો જીડીપીના પ્રકાર બી પૂરા થઈ ગયા એટ માર્કેટ પ્રાઇસ તમે કીધું જીડીપી એટ ફેક્ટર કોસ્ટ કીધું જીડીપી એટ પરચેસિંગ પાવર પેરિટી કીધી નોમિનલ જીડીપી કીધું રિયલ જીડીપી કીધું હવે તો બતાવી દો કે રાષ્ટ્રીય આવક કોને કહેવાય છે તો ચલો હવે આપણે તમને બતાવીએ છીએ રાષ્ટ્રીય આવક કોને કહેવાય છે તો જો બહુ સિમ્પલ છે શું છે જીવનમાં બહુ સિમ્પલ છે જીડીપી એટ માર્કેટ પ્રાઇઝથી જો તમે શું કરો છો એનએનપી કાઢો છો રાઈટ તો આપણે શું મળે એનએનપી એટ માર્કેટ પ્રાઇઝ મળે જેમ કે મેં એમ કીધું ને કે ભાઈ એનડીપી હોય જીએનપી હોય કે એનએનપી હોય આ બધું જીડીપી પરથી જ કાઢો છો તો જે જીડીપી આપ યુઝ કરશો ને એ જ શું મળશે એ જ એનડીપી એજ જ જીએનપી અને એ જ એનએનપી મળશે લાઇકવાઇઝ તમે શું કર્યું જીડીપી એટ માર્કેટ પ્રાઇઝ લીધું તો એનાથી જો એનડીપી કાઢશો તો કઈ એનડીપી આવશે એનડીપી એટ માર્કેટ પ્રાઇઝ કઈ એનએનપી આવશે એનએનપી એટ માર્કેટ પ્રાઇઝ આવશે કઈ જીએનપી આવશે તો જીએનપી એટ માર્કેટ પ્રાઇઝ આવશે આ રીતે જ જો જીડીપી એટ ફેક્ટર કોસ્ટ લીધું છે તો બધા ફેક્ટર કોસ્ટ વાળા આવશે તો એનડીપી જીએનપી અને એનએનપીના બી એટલા જ પ્રકારો છે જેટલા પ્રકાર શું છે જીડીપીના છે પણ એ કાંઈ ભણવાની જરૂર નથી હે ને કેમ કેમ કે જે જીડીપી પરથી આપ કાઢી રહ્યા છો એ જ એનએનપી એ જીએનપી કે એ જ એનડીપી આપણને મળશે તો જે રીતે શું છે જીડીપી એટ ફેક્ટર કોસ્ટ अपनी शूज रेस एन एन पी एट फेक्टर कोस्ट शूनएनपी एट फेक्टर कोस्ट जो जी एट फेक्टर कॉस्ट थी तो आज एन एन पी एट फेक्टर कॉस्ट है ना आज एन एन पी एट फेक्टर कोस्ट कह एन पी एट फेक्टर कॉस्ट ने कहवाये राष्ट्रीय कहक कॉस्ट देट इज नोन एज नेशनल इनकम राष्ट्रीय याद रख અને આજ રાષ્ટ્રીય આવક થી આપણે શું કરીએ છે આજ રાષ્ટ્રીય આવક થી આપણે માથા દીઠ આવક કાઢીએ છે શું કાઢીએ છે માથા દીઠ આવક તો માથા દીઠ આવક બરાબર શું થાય છે તો માથા દીઠ આવક બરાબર થાય છે રાષ્ટ્રીય આવક ડિવાઇડ બાય કુલ વસ્તી હે ને રાષ્ટ્રીય આવક ડિવાઇડ બાય કુલ વસ્તી

આ થઈ ગયો આપણો રાષ્ટ્રીય આવક હવે ખાલી એક છેલ્લી વસ્તુ ક્યારેક આપણે પૂછી લેના કે જીડીપી ડિફ્લેટર નું સૂત્ર શું છે તો જીડીપી ડિફ્લેટર બરાબર થાય છે નોમિનલ જીડીપી / રિયલ જીડીપી રાઈટ નોમિનલ જીડીપી ટુ રિયલ જીડીપીનો જે રેશિયો છે એને શું કહેવાય છે એને જ કહેવાય છે જીડીપી ડિફ્લેટર શું કહેવાય છે જીડીપી ડિફ્લેટર નોમિનલ જીડીપી રિયલ જીડીપી ઇન્ટુ હન્ડ્રેડ લેસ આનાથી આપણે શેની જાણકારી આવી જાય છે જીડીપી ડિફ્લેટરથી તો જીડીપી ડિફ્લેટરથી આપણે શું છે જીડીપી પર જે ફુગાવાની અસર છે ફુગાવાની અસરની જાણકારી મળી જાય છે કેમ કે એક જ વર્ષની જો તમે નોમિનલ જીડીપી કાઢો છો અને રિયલ જીડીપી કાઢો છો તો બંને શું છે બંનેમાં ઉત્પાદન તો તમે એ જ વર્ષનું લીધું છે બે હજાર બાવીસ ત્રેવીસ નું સમજો શું કરી રહ્યા છો તમે નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી કાઢી રહ્યા છો તો ઉત્પાદન તો શું લેશો બે હજાર બાવીસ ત્રેવીસનો જ લેશો પણ નોમિનલ જીડીપી માટે કિંમત તમે શું લેશો બે હજાર બાવીસ ત્રેવીસ અને રિયલ જીડીપી માટે તમે શું કહેશો કિંમત લેશો આધાર વર્ષની આધાર વર્ષની મતલબ બે હજાર અગિયાર તો બે હજાર અગિયાર બારની કિંમત કરતા શું છે બે હજાર બાવીસ ત્રેવીસની કિંમતો કેટલી વધી ગઈ છે રાઈટ એનો રેશિયો શું મળી જશે એનો રેશિયો આપને જે જીડીપી ડિફ્લેટર છે જીડીપી ડિફ્લેટરમાં મળી જશે રાઇટ જેમ કે સમજો શું થઈ ગયું કે નોમિનલ જીડીપી આવી ગયું જીવનમાં કેટલો રૂપિયા બસો રૂપિયા અને રિયલ જીડીપી આવી ગયું કેટલા રૂપિયા તો રિયલ જીડીપી આવી ગયો સો રૂપિયા રાઈટ મલ્ટિપ્લાય બાય હન્ડ્રેડ તો ઝીરોથી જીરો થી ઝીરો ઉડી ગયો તો આપણું આન્સર શું ટુ હન્ડ્રેડ પર્સન્ટ જીડીપી ડિફ્રેટર કે ભાઈ આપણો ફુગાવો શું થઈ ગયો છે આપણો ફુગાવ જીવનમાં બે ગણો બસો ઘણા બળી વધી ગયો છે તો બસો ગણા વધી ગયો હોય તો શું થયો હોય સોથી તમારી નોમિનલ જીડીપી શું થઈ હોય બસ્સો થઈ હોય એટલો ડિફરન્સ થયો હોય કેમ કે બંનેમાં ઉત્પાદન તો મેં સરખો લીધો છે ખાલી કિંમતનું ફેર છે તો કિંમતનો ફેર છે ના આધારે આધાર વર્ષ અને ચાલુ કિંમતના આધારે અને આધાર વર્ષને અને ચાલુ કિંમતના જે ફેરફાર છે એ શું છે એ જ ફુગાવો છે ઇન્ફ્લેશન છે રાઈટ તો જીવનમાં રાઈટ હેના તો આ શું થઈ ગયું આપણો આ થઈ ગયું આપણો જીડીપી ડિફ્લેટર હે જે કોનો રેશિયો છે નોમિનલ જીડીપી ટુ રિયલ જીડીપીનો રેશિયો છે એની સાથે સાથે આપણે જે માથાદીટા આવક છે રાઈટ એને બી જોઈ લીધું કે માથા દીઠા બરાબર શું છે એનએનપીએટ ફેક્ટર કોસ્ટ ડિવાઈડ બાય કુલ વસ્તી હોય જ એની સાથે સાથે આપણે શું જોઈ લીધું જે જીડીપીના પ્રકારો છે જીડીપીના પ્રકારોને બી જોઈ લીધા કે જીડીપીના કુલ કેટલા પ્રકારો છે તો જીડીપીના કુલ આ રીતે પાંચ પ્રકારો આપણે જોયા જ જેમાં નોમિનલ જીડીપીના આધારે શું છે ભારત વિશ્વની પાંચમા નંબરની અર્થવ્યવસ્થા છે અને જીડીપીંગ પાવર પેરિટીના આધારે ભારત શું છે વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા છે અને એની સાથે સાથે જીડીપી એનડીપી જીએનપી અને એનએનપીનો એક સાથે શું સંબંધ છે કેવી રીતે બધા એકબીજામાં ઇન્ટર કન્વર્ટ કરી શકાય છે હે ને સેમાં ભારતમાં રહેતા વિદેશી લોકોનું યોગદાન આવે છે સેમાં નથી આવતો વિદેશમાં રહેતા ભારતીય ભારતીય લોકોનું યોગદાન સેમાં આવે છે શેમાં નથી આવતું એ બધું આપણે જોઈ લીધું છે મતલબ રાષ્ટ્રીય આયોગનો ચેપ્ટર આપણે મસ્ત રીતે જોઈ લીધો છે તો જો મસ્ત રીતે જોઈ લીધું છે આ ચેપ્ટર પૂરું થઈ ગયું છે તો આ લેક્ચર ની હવે શું કરીએ છીએ આ લેક્ચર ની હવે આપણે જીવનમાં પૂરું કરીએ છીએ થેન્ક યુ વેરી મચ